નમસ્કાર વિદ્યાર્થીભાઈ બહેનો આજે આપણે ધોરણ દસની અંદર પ્રકરણ પંદર સંભાવના જે આપણે ધોરણ નવની અંદર પણ શીખ્યા છીએ એને આપણે થોડું વધારે ડીપની અંદર જઈશું ધોરણ નવની અંદર જે પણ આપણને સંભાવના વિશેનો જે ખ્યાલ છે તે જ ખ્યાલ અહીંયા આપણે આગળ ચાલુ રાખવાનો છે સામાન્ય રીતે આપણે ધોરણ દસની અંદર જ્યારે આ પ્રકરણ લેવામાં આવ્યું છે ત્યારે કે જે નવની અંદર પણ આપણે અભ્યાસ કર્યો છે એમાં જે ટોપિક જે લેવામાં આવ્યો છે એ જ ટોપિક અહીંયા છે માત્ર એના થોડા ઉદાહરણો સ્વરૂપે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ તો ધોરણ દસની અંદર આ સંભાવનાની અંદરથી આપણે ચાર માર્ક્સની જે બોર્ડની અંદર જે બ્લૂ આપેલી છે એની અંદર આપણે ચાર માર્ક્સનું અહીંયા આ સંભાવના પ્રકરણમાંથી કરવાનું છે જેમાં ટૂંકા પ્રશ્ન તરીકે પણ આવી શકે છે બે માર્ક્સનો એક દાખલો પણ આવી શકે છે એટલે અહીંયા આ પ્રકરણની અંદર બહુ જ સરળ પ્રકરણ છે જે ધોરણ નવમાં ભણ્યા છીએ એ જ આપણે અહીંયા જોવાનું છે કે સંભાવના પ્રોબેબિલિટી તમે અત્યારે હાલ જ હવે ધોરણ નવની પરીક્ષા આપીને હવે તમે ધોરણ દસમાં આવ્યા છો ધોરણ નવની અંદર જ્યારે પરીક્ષા આપી ત્યારે તમને મનમાં પ્રશ્ન થાય કે હું પાસ થઈશ કે ના પાસ થઈશ તો આ પાસ થવાની અને ના પાસ થવાની આ સંભાવના છે ક્યાં તો પાસ થવાય ક્યાં તો ના પાસ થવાય તમે જ્યારે આપણે હવામાન અંગેની આગાહી મેળવીએ ત્યારે પણ આપણે વિચારીએ કે આપણને એમ લાગે કે આજે જ્યારે હવામાનનો વર્તારો આવે ત્યારે તમે હવામાન અંગેના જે સમાચાર જુઓ ત્યારે તમને એમ કહે કે ભાઈ વાવાઝોડું આવવાની સંભાવના છે વકી છે વરસાદ આવવાની સંભાવના છે તો વરસાદ આવવાની સંભાવના છે આવે પણ ખરો અને ના પણ આવે તો આવી જે ઘટનાઓ બને છે જોરણ નવની અંદર આપણે પણ જોયું છે કે એવી ઘણી એ ઘટનાઓ છે કે જે હંમેશા ચોક્કસ બને કે દાખલા તરીકે જોઈએ છે આપણે કે સૂર્ય પૂર્વમાં ઉગે આ ઘટના નિશ્ચિત છે ચોક્કસ છે ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના હંમેશા કેટલી આવે એક જ આવે જે તમે દાખલા તરીકે પરીક્ષા આપી તો સો માર્ક્સનું પેપર હોય તો સોમાંથી એક માર્ક્સ આવવાની સંભાવ એકસો એક માર્ક આવવાની સંભાવના જોઈએ તો એ કદાપી શક્ય છે નહીં આ ઘટના કેવી છે અશક્ય ઘટના છે તો જો અશક્ય ઘટના હોય તો એની સંભાવના શૂન્ય આવે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે આપણે સિક્કાની મદદથી કે પાસાની મદદથી કે પ્લે કાર્ડની મદદથી આપણે આ સંભાવના પ્રકરણને સમજવાનો પ્રયત્ન કરીએ કે તમારી પાસે આ જે સિક્કો હોય તો એક સિક્કો છે તો એક સિક્કાને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે ક્યાં તો હેડ આવે અને ક્યાં તો તેલ આવે તો જ્યારે આ સિક્કાને હું ઉછાળું છું તો જે કુલ કેટલા પરિણામો મળવાના છે આપણને બે પરિણામો ક્યાં તો હેડ મળશે અને ક્યાં તો તેલ મળશે તો જ્યારે આ સિક્કાને ઉછાળીએ છીએ ત્યારે હેડ આવવાની સંભાવના કેટલી છે અને તેલ આવવાની સંભાવના કેટલી છે તો આ તમે સહેલાઈથી આપણે આ કામ કરી શકીએ છીએ આ જ વસ્તુ જ્યારે પાસાની અંદર જ્યારે જોવામાં આવે તમે ગેમ રમતા હશો ત્યારે કે પાસાની અંદર જ્યારે ઉપરના જે અંકો હોય એમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ પાસાને જ્યારે આપણે ઉછાળવામાં આવે ત્યારે ક્યાં તો એક અંક આવે ક્યાં તો બે અંક આવે ક્યાં ત્રણ આવે ચાર આવે પાંચ આવે અને છ આવે મેક્સિમમ છથી વધારે આવે નહીં તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ પાસાને જ્યારે આપણે જ્યારે આ ગેમ રમીએ છીએ ત્યારે જેને ઉછાળીએ છીએ ત્યારે એક અંક આવે કે બે આવે બરાબર તો છ સુધી આવે ત્યાં બરાબર છે હવે એના પછી આપણે સાત લખીએ તો એ તો અશક્ય છે એ આવે નહીં હવે આ એક પાસાને ઉછાળવામાં આવે ત્યારે આપણે કેટલા પરિણામો મેળવી શકીએ એ આપણે જોવાનું છે તો આ પણ તમે અહીંયા ગેમથી રમી શકો તમે વિદ્યાર્થી મિત્રો પ્લે કાર્ડ રમતા હશો તો હવે તમને ખબર છે કે જ્યારે એક પત્તાની કે જે હોય એની અંદર કુલ કેટલા પાના હોય બાવન પાના આ તો તમને ખ્યાલ છે હવે આ જે બાવન પાના જે છે એમાં જુદા જુદા જે છે આપણે કાળીના પાના પણ હોય લાલના પાના પણ હોય બરાબર એ જ રીતે ફુલ્લીના પાન પાના હોય અને ચરકટના પાન પાના આ ચારે ચાર પ્રકારના મળે છે હવે કુલ કુલ કેટલા પાના છે બાવન હવે એની અંદર આપણે જોઈએ તો જે લાલ પાના જે આવે લાલના તો એના પાના જે છે કેટલા આવશે તેર પાના છે આવી રીતે કાળીના જે પાના છે એ પણ તેર પાના છે ફુલ્લીના જે પાના આવે એ પણ તેર પાના છે અને ચરકટના આવે એ પણ તેર પાના છે તો વિદ્યાર્થી મિત્રો આ જે કુલ બાવન પાનાની જે છોડ બની આ જે કુલ બાવન પાના જ્યારે ભેગા થાય હવે બાવન પાનાને ભેગા કરો ત્યારે એમાંથી માત્ર હું એમ કહું કે કાળીનો એક આવવાની સંભાવના કેટલી તો આ વિદ્યાર્થી મિત્રો તમે એમાંથી જુઓ તો કાળીનો એક કેટલો આવે એક જ આવે તો કુલ પરિણામો કુલ પાના કેટલા છે બાવન છે કાળીનો એકો આવવાની સંભાવના કેટલી છે માત્ર એક જ તો આપણી જે સંભાવના જે આવે એ એકના છેદમાં બાવન હવે જુઓ કે જે રંગીન પાના જે છે તો રંગીન પાના જે આપણે છે એ આપણે જોઈએ તો રંગીન પાના દરેકની અંદર કેટલા હોય ત્રણ હોય રાણી ગુલામ અને બાદશાહ આ જ પ્રમાણે લાલની અંદર પણ હોય આ જ પ્રમાણે ચરકટની અંદર પણ હોય અને કાઢીની અંદર પણ હોય તો ઘણા ઘણા પરિણામો મળશે તો આપણે ચિત્રવાળા પાના કુલ લઈએ કુલ બધા જ જઈએ તો ચિત્રવાળા પાના કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ચિત્રવાળા પાના કેટલા થશે બાર થશે દરેકની અંદર કેટલા છે ત્રણ એટલે ત્રણ ગુણ્યા ચાર કરીએ એટલે કુલ કેટલા પાના થાય બાર પાના દરેકની અંદર રાણી ગુલામ રાણી અને બાદશાહ આ ત્રણ થાય હવે જુઓ આ ચિત્ર વાળા પાના આવે કુલ બાર પાના થાય હવે આપણે જોઈએ હવે હું માત્ર એટલું જ બોલીશ ધ્યાન રાખજો વિદ્યાર્થી ભાઈ બેનો કે લાલ રંગના હવે લાલ રંગની વાત છે લાલના પાનાની તો લાલ રંગના પાના કેટલા આવે તો લાલ રંગના તો તમને ખબર છે આ ચરકટ છે પણ એનો રંગ તો કેવો છે લાલ જ છે એ જ પ્રમાણે લાલના પાના લઈએ તો એનો રંગ પણ કેવો આવે છે લાલ જ આવે છે બરાબર છે તો કુલ કેટલા પાના થયા તેર ને તેર છવ્વીસ પાના થયા કુલ પાના કેટલા થયા છવ્વીસ થયા તો તમે આ પાનાની મદદથી પણ એની સંભાવના શોધી શકીએ છીએ તો સિક્કાને એક વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે એ જ સિક્કાને જ્યારે બે વખત ઉછાળવામાં આવે ત્યારે કેટલા પરિણામો મળે બરાબર છે આ પાસાને એક વખત ઉછાળવામાં આવે ત્યારે કેટલા બે વખત ઉછાળવામાં આવે ત્યારે કેટલા પરિણામો મળે એ જ પ્રમાણે આપણે ભત્તાની જોડની અંદર પણ આ કરી શકીએ છીએ તો વિદ્યાર્થીભાઈ બહેનો સંભાવના આપણે જે કુલ પરિણામો કુલ કેટલા મળ્યા છે એ ધ્યાન રાખવાનું છે અને આપણે કરેલા જે પ્રયત્નો જે છે એ ધ્યાન રાખવાનું છે તો આપણે જે સંભાવનાની જે વ્યાખ્યા જોઈ છે એની અંદર તમે જુઓ કે ઘટના આપણે કોઈ પણ ઘટના ઇવેન્ટ એ જ્યારે બને ત્યારે પ્રોબેબિલિટી ઘટના જે એને આપણે પ્રોબેબિલિટી ઓફ ઇ ઘટના એને આપણે ઇવેન્ટ કહીએ છીએ તો એની સૈદ્ધાંતિક સંભાવના એટલે કે પ્રોબેબિલિટીને આપણે પી ઓફ ઇ તરીકે દર્શાવીએ છીએ તો પી ઓફ ઇઝ ઇક્વલ ટુ ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા જેનો આપણે ભાગાકાર કરીએ એટલે એમને આપણને મળશે પ્રોબેબિલિટી ઓફ ઇ ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઇ શું થશે તો ઘટના એ બન ઈ બનવા માટે કુળ સાનુકૂળ પરિણામોની જે સંખ્યા ડિવાઇડેડ બાય પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા અગાઉ પણ આપણે જોયું કે જ્યારે આ મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાના છે કે કોઈ ચોક્કસ ઘટના જો બની હોય તો એ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે હંમેશા એક હોય છે કોઈ અશક્ય ઘટના હોય તો અશક્ય ઘટના જે છે એની સંભાવના હંમેશા કેટલી હોય છે શૂન્ય હોય છે તો એ સિશાન ઓગણીસો ને પંચાણુંની અંદર પિયર સિમોન લાપલાસ નામના જે ગણિત શાસ્ત્રી જે હતા એમને આ સંભાવનાની વ્યાખ્યા જે આપી હતી આપણે ચોક્કસ ઘટના કઈ બને એ પણ આપણને ખ્યાલ આવે અશક્ય ઘટના કઈ છે એ પણ આપણને ખ્યાલ આવી જાય એટલે આ બંને વસ્તુ તો આપણને ચોક્કસ છે કે ચોક્કસ ઘટના હોય તો સંભાવના શૂન્ય અને અશક્ય હોય તો સંભાવના ઝીરો એક જ પરિણામ ધરાવતી હોય આ ધ્યાન રાખજો વિદ્યાર્થીભાઈ બહેનો ખાસ કે એક જ એટલે કે અનન્ય પરિણામ જો ધરાવતી ઘટના હોય તો એ ઘટનાને પ્રાથમિક એટલે કે મૂળભૂત ઘટના કહેવામાં આવે છે ફરીથી એક જ એટલે કે અનન્ય પરિણામ જો ધરાવતી હોય એ ઘટના હોય તો એ ઘટનાને પ્રાથમિક અથવા તો મૂળભૂત ઘટના કહેવામાં આવે છે હવે જ્યારે આપણે સંભાવના શોધીએ ત્યારે આપણે સમગ્ર પ્રયોગ દરમિયાન જે તમામ પ્રાથમિક ઘટનાઓ જે છે સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય એક જ થાય પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય તો એ જે ઘટના જે છે એ ઘટના જીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઇ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન આ જ્યારે કોઈ પણ ઘટના બને છે તો આ ઘટના ઈ ની જે સંભાવના જે છે પી ઓફ એ કેટલી હોય છે હંમેશા જીરો લેસ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન એટલે ઝીરો અથવા તો એક અને એ બંનેની વચ્ચે જ હંમેશા હોય જે આપણે ઉપરના પાંચમા વિધાનમાં પણ જોયું છે કે તમામ પ્રાથમિક સ ઘટનાઓ જે હોય એ ઘટનાની સંભાવનાઓનો સરવાળો હંમેશા એક જ થાય અશક્ય હોય તો ઝીરો આવે તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે કોઈ ઘટના પૂરક ઘટના જેને ઈ બાર વડે દર્શાવવામાં આવે છે એટલે કે ઘટના જે બને પી ઓફ ઈ અને પી ઓફ ઈ બાર એટલે કે ઘટના નહીં બનવાની સંભાવના આ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે હંમેશા કેટલો થાય એક થાય એટલે કે ઘટના ઈની જે પૂરક ઘટના જેને ઈ બાર વડે દર્શાવવામાં આવે છે માટે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર ઇઝ ઇક્વલ ટુ વન માટે પી ઓફ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી ઓફ ઇ બાર અથવા તો પી ઓફ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી ઓફ ઇ બાર એટલે કે જ્યારે ઘટના બને છે જે બને છે એને આપણે પી ઓફ ઈ કહીએ છીએ નહીં બનવાની જે ઘટના છે એને એકમાંથી શું કરી નાખવાની બાદ કરી નાખવાની તો જેને આપણે પૂરક ઘટના કહીએ છીએ જે ઈ બાર વડે દર્શાવવામાં આવે છે એટલે કે પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી ઓફ ઈ આ પૂરક ઘટનાનો ખ્યાલ છે બીજું આપણે હમણાં જ આપણે જોયું કે બાવન પત્તાના જે એક પ્રકારના જે છે એમાં એક પ્રકારના કેટલા પત્તાઓ છે તેર પત્તાઓ છે એવા કેટલા પ્રકાર હોય છે ચાર એટલે કે તેર ગુણ્યા ચાર એટલે કે કુલ કેટલા પત્તા હોય બાવન એમાંના જે એક રાજા રાણી અને ગુલામ જે આ પત્તાઓ જે છે એને ફેસ કાર્ડ કહેવામાં આવે છે જે મુખ મુદ્રા એટલે કે આપણે સાદી ભાષામાં આપણે એને બોલીએ છીએ ચિત્રવાળા ફેસ કાર્ડ એકો રાજા રાણી અને ગુલામ આ જે પત્તાઓને મુખ મુદ્રા તરીકે અથવા તો ફેસ કાર્ડ પણ કહેવામાં આવે છે એટલે કુલ બાવન પત્તા એમાં એક પ્રકારના તેર એટલે તેર ચોક બાવન એટલે કુલ બાવન થશે સિક્કામાં પણ આપણે જોયું કે જ્યારે એક સિક્કાને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે એમાં બે પરિણામ મળે એક છાપ હેડ કહીએ અને કાંટો જે છે એને ટી ટેલ વડે દર્શાવીએ બરાબર એટલે છાપ હેડ જેને આપણે એચ વડે દર્શાવીએ અને કાંટો તેલ એટલે કે ટી વડે દર્શાવવામાં આવે છે પાસાની વાત આવી એક પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામ મળે કુલ એની ઉપર છ અંક છે બરાબર એને જે સંકેતમાં દર્શાવવામાં આવે છે એમાં કે પાસાને જ્યારે દર્શાવે ત્યારે એક પાસો મળે એના ઉપરનો એક મળે અંક બે મળે ત્રણ મળે ચાર મળે અથવા પાંચ મળે અથવા તો છ મળે કયો મળે છે કુલ કેટલા પરિણામો મળે છે એ હવે આપણે આગળ જોઈએ છે પત્તાની અંદર પણ જોઈએ કાળીનું પત્તું હોય લાલનું પત્તું હોય ચરકટનું પત્તું હોય ફૂલ્લીનું પત્તું હોય તો એને આપણે જે કલર જે છે રંગ તરીકે લઈએ ત્યારે જુદી વસ્તુ છે કાળીનું પત્તું બોલીએ લાલનું પત્તું બોલીએ ચરકટનું પત્તું બોલીએ એ જુદી વસ્તુ છે પણ જ્યારે રંગ લેવામાં આવે તો રંગ આપણે બોલીએ છીએ કાળો તો ફૂલ્લીનો રંગ તો કાળો જ હોય અને કાળીનો રંગ પણ કાળો હોય એ રીતે લાલની વાત કરીએ તો ચરકટનો રંગ પણ કેવો હોય લાલ હોય અને લાલનો રંગ પણ લાલ હોય તો આ સ્વરૂપે દર્શાવવામાં આવે છે હવે આપણે સિક્કાને જ્યારે બે વખત ઉછાળવામાં આવે ત્યારે બે છાપ મળે એ ઘટનાની સંભાવના શોધો બહુ સરળમાં સરળ ઉદાહરણ છે આપણે જોઈએ છીએ ક્યારે કે સિક્કાને જ્યારે બે વખત ઉછાળવામાં આવે ત્યારે બે છાપ મળે એ ઘટનાની સંભાવના શોધો ચલો વિદ્યાર્થી મિત્રો આ એક બહુ સરળ પ્રવૃત્તિ છે તમારી પાસે બે સિક્કા પણ હોય અને એ બે સિક્કાને તમારે ઉછાળવાના છે તો એની સંભાવના કેટલી થાય એ આપણે શોધવાની છે તો હવે જ્યારે બે સિક્કાને બે વખત ઉછાળીએ છીએ ત્યારે આપણને કયા કયા પરિણામો મળે આ બરાબર ધ્યાન રાખવાનું છે તો એની બહુ સાદામાં સાદી રીતે આપણે જોઈએ છીએ કે બે સિક્કા છે અને બે વખત ઉછાળીએ છીએ એટલે કે બેનો વર્ગ એટલે કે કુલ ચાર પરિણામ મળે કેટલા પરિણામ મળશે ચાર પરિણામ મળે હું એક વખત ઉછાળું સિક્કાને તો હેડ આવે બીજી વખત ઉછાળું તો પણ હેડ આવે તો એચ અને એચ ચલો એ શક્યતા નથી બંને હેડ નથી આવ્યા તો ક્યાં તો બંને શું આવે તેલ પણ આવે ક્યાં તો એ શક્યતા ના થઈ તો કાં તો હેડ આવે અને ક્યાં તો ટેલ આવે અથવા કાં તો તેલ આવે અને ક્યાં તો હેડ આવે તો કુલ કેટલા પરિણામો મળ્યા આપણને ચાર પરિણામો મળ્યા તો અહીંયા આપણને જોયું છે કે ભાઈ જ્યારે સિક્કાને બે વખત ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામો આપણને ચાર મળે છે હવે આપણને પૂછ્યું છે શું ધ્યાન રાખું કે સિક્કાને જ્યારે બે વખત ઉછાળવામાં આવે છે ત્યારે બે છાપ મળે એની સંભાવના શોધવાની છે ધ્યાન રાખજો બે છાપ મળે એની સંભાવના શોધવાની છે હવે ધારો કે બે છાપ મળે એની ઘટના આપણે ઈ લઈએ તો પી ઓફ ઇઝ ઇક્વલ ટુ તો ઈ માટે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા જે આપણી વ્યાખ્યા છે કે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા હવે આપણો પ્રશ્ન હતો બે છાપનો હતો બરાબર તો અહીંયા તમે જોઈ જુઓ કે આપણે કુલ ચાર પરિણામો જે આપણને મળ્યા એમાં જે છાપ મળે છે કેટલી મળે છે બે વખત છાપ મળે તો એવી ઘટના કેટલી વખત બને છે એક જ વખત બને છે તો આ એક જ વખત મળે કુલ પરિણામો ચાર છે તો આપણે જુઓ વ્યાખ્યાની અંદર જ્યારે સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ છીએ ત્યારે કે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળી એક જ કુલ કેટલા પરિણામો હતા ચાર તો વન અપોન ફોર માટે એની જે સંભાવના આવે વન અપોન ફોર એકના છેદમાં ચાર હંમેશા ધ્યાન રાખવાનું એ એક કરતાં હંમેશા નાની જ આવે હવે પાસાની વાત આવી કે આપણે એક પાસો જ્યારે ફેંકીએ છીએ ત્યારે એ પાસા પર બે કી અંકો આવે એ ઘટનાની સંભાવના તો ધ્યાન રાખજો વિદ્યાર્થી ભાઈ બહેનો કે જ્યારે પાસાને ફેંકવા આપણી ખબર છે કે આ પાસા ઉપર કુલ છ અંકો છે એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર હવે પ્રશ્ન શું છે આપણે જુઓ કે પાસા પર બેકી અંકો આવે એ ઘટનાની સંભાવના શું થાય આપણે બેકી અંકો લેવાના છે તો કુલ છ પરિણામ મળ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે બેકી કઈ સંખ્યાઓ થઈ જુઓ બે આવે ચાર આવે અને છ ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી ભાઈ બહેનો કે બેકી અંકો જે આવે એ બેકી અંકો આવવાની જે કુલ પરિણામ બે છતા વત્તા બેકી અંકો જે આવવાય એમાંથી જુઓ તમે બેકી સંખ્યાઓ કઈ કઈ છે બે આવે તો એ બેકી ચાર આવે અને છ આવે આવા કેટલા પરિણામ મળે આપણને ત્રણ જ મળે બરાબર તો બેકી ઘટના આવવાની જે સંભાવના શોધવાની છે એમાં આપણને પરિણામોની સંખ્યા કેટલી મળી ત્રણ અને કુલ કેટલા છ તો આપણે સૂત્રની અંદર જ્યારે હવે કિંમત મૂકીએ તો પી ઓફ ઇઝ ઇક્વલ ટુ એ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા તો બેકી પરિણામો આવવાની બેકી પરિણામોની સંખ્યા કેટલી હતી ત્રણ જ બે ચાર અને છ આ ત્રણ જ હતી બરાબર કુલ હતી કુલ શક્ય પરિણામો કેટલા છ તો જ્યારે એનો ભાગાકાર કરીએ ત્યારે વન અપોન ટુ એટલે કે ઝીરો પોઈન્ટ ફાઈવ બરાબર છે વિદ્યાર્થીભાઈ બહેનો આ પાસાની વાત છે તો આવી રીતે તમને એકી અંકો કયા હોય તો એકી અંકો જ્યારે કે તો કઈ કઈ સંખ્યા આવશે એક આવે ત્રણ આવે અને પાંચ આવે તો એ પણ એની સંભાવના તો કેટલી આવવાની આ જ આવશે 0.5 પોઈન્ટ ફાઇવ તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રશ્ન કયો પૂછ્યો છે એ ધ્યાન રાખવાનું છે પરિણામો કુલ પરિણામો તો તમને ખ્યાલ આવી જાય પણ એમાંથી આપણને કઈ ઘટના પસંદ કરવાની કહી છે આનો બરાબર ખ્યાલ રાખવાનું એકી અંકો કયા હોય તો પણ ત્રણ મળે બેકી અંકો ગયા હોય તો પણ ત્રણ મળે આ ઘટનાની સંભાવના આપણને કેટલી મળશે ઝીરો પોઈન્ટ ફાઈવ હવે આપણે ઉદાહરણ ત્રણની અંદર જોઈએ કે એક થેલીની અંદર પંદર લાલ દડા છે દસ પીળા છે અને પાંચ સફેદ છે એમાંથી એક દળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે લીલા રંગનો દળો હોય એ ઘટનાની સંભાવના શોધો જુઓ વિદ્યાર્થી ભાઈ બહેનો પંદર લાલ રંગના દસ પીળા રંગના અને પાંચ સફેદ રંગના એમાંથી એક દળો યાદચ્છિક રીતે આપણે પસંદ કરીએ છીએ અને એ લીલા રંગનો દડો હોય એ ઘટનાની સંભાવના શોધો જુઓ કે એક થેલીમાં કુલ દડાની સંખ્યા કેટલી છે પંદર વધતા દસ વધતા પાંચ કુલ કેટલા થયા ત્રીસ હવે લીલા રંગનો દડો પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આની અંદર પીળો છે લાલ છે સફેદ છે પણ લીલા રંગનો તો દળો છે જ નહીં આ ઘટના જ અશક્ય ઘટના છે માટે એના પરિણામોની સંખ્યા કેટલી આવે ઝીરો આવે કોઈ પરિણામ મળે નહીં કુલ આપણને સંખ્યા મળી ગઈ કે પંદર દસ અને પાંચ એટલે કુલ પરિણામ થયા આપણને ત્રીસ દડા છે એમાં લીલા રંગનો તો કોઈ પણ છે જ નહીં માટે એના પરિણામોની સંખ્યા ઝીરો તો અશક્ય ઘટના થઈ ગઈ બરાબર તો ઘટના આપણે સૂત્રની અંદર આ કિંમત મૂકી દઈએ તો એ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા તો ઝીરો પોત્રીસ એટલે ત્રીસ થઈ ગયા એટલે જવાબ આવશે ઝીરો તો આ અશક્ય ઘટના થઈ ને કારણ કે લીલા રંગના દડા થેળામાં હતા જ નહીં ચલો હવે ઉલટું આપણે વિચારીએ તમને જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ધ્યાન રાખજો કે પીળા રંગના સફેદ રંગના અને લાલ રંગના હવે આપણે વિચારીએ છીએ ચલો આપણને એમ કહ્યું છે અહીંયા તમારી જાતે જ હવે વિચારી શકશો કે ભાઈ પંદર લાલ રંગના દડા છે કુલ કેટલા પરિણામો થયા છે આપણી પાસે ત્રીસ પંદર વત્તા દસ વત્તા પાંચ હવે લાલ રંગના દડા આવવાની સંભાવના તમને શોધવાનું કહે તો શું થશે જુઓ વિદ્યાર્થી મિત્રો વિચારો તો એ લાલ રંગના જે દડા આવવાની જે સંભાવના છે એના પરિણામોની સંખ્યા કેટલા છે આપણને મળે પંદર કુલ કેટલા ત્રીસ તો આપણે સરળતાથી આપણે વ્યાખ્યાની અંદર કિંમત મૂકીએ તો શું આવશે પંદર છેદમાં ત્રીસ એટલે વન અપોન ટુ બરાબર એવી જ રીતે પીળા રંગના જોઈએ તમને ચાલો પીળા રંગના દડા દડાશો ની એની સંભાવના કહ્યું શોધવાનું કે યાદચ્છિક રીતે આપણે પસંદ કરીએ અને એમાં પીળા રંગના દડા હોય એ ઘટનાની સંભાવના શોધો તો કેટલા છે દસ કુલ કેટલા ત્રીસ બરાબર તો દસ વાગ્યા ત્રીસ એટલે વન અપોન થ્રી એવી રીતે સફેદ રંગના દડાની કહી હોય તો કેટલા આવશે સફેદ રંગના કેટલા છે પાંચ તો આપણે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમે એક જ દાખલાની અંદર તમે જુઓ કે આપણે ચાર પ્રકારે ઘટનાઓ જોઈ શકીએ લાલ રંગના દડા આપવાની સંભાવના કેટલી પીળા રંગના દડા આવવાની સંભાવના કેટલી સફેદ રંગના આવવાની સફેદ રંગના દડા આવવાની સંભાવના કેટલી લીલા રંગના દડા આવવાની સંભાવના કેટલી જોયું વિદ્યાર્થી બી બહેનો કે આ એક સરળ વસ્તુ છે કે એની અંદર માત્ર આપણે કિંમત મૂકીને જવાબ શોધી શકીએ છીએ કુલ પરિણામો તો આપણને ખ્યાલ આવી ગયો છે બરાબર હવે એમાંથી આપણે આપ પસંદ કરીએ અને સંભાવના આપણે શોધી શકીએ છીએ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી ભાઈ બહેનો કે બહુ સરળમાં સરળ રીતે આપણે આ શોધ માત્ર થોડું ધ્યાન રાખો એટલે પૂરા આપણે માર્ક્સ મેળવી શકીએ જ્યારે રકમ આપી છે ત્યારે રકમને બરાબર વાંચવી પડે એ શું કહેવા માગે છે એમાંથી આપણે શોધવાનું શું છે એ આપણે જોવાનું છે કેટલા પરિણામો છે કેટલા પરિણામો કુલ પરિણામો કેટલા છે એ ઘટના બનવાની છે એ ઘટનાના પરિણામો કેટલા થાય છે એને આપણે જ્યારે શોધીએ ત્યારે આપણને એ મળશે ચલો હવે બે સમતોલ પાસા બે સમતોલ પાસાને જ્યારે એકવાર ફેંકવામાં આવે ત્યારે એના શક્ય પરિણામો લખવાના છે અને આવતા સમાન અંકોની ઘટનાની સંભાવના શોધવાની છે એક પાસાને ઉછાળીએ છીએ ત્યારે તો તમને ખબર છે કે એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે છ આવે આવા જ્યારે બે સમતોલ પાસાને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે એની સંભાવના કેટલી એમાં સમાન અંકો બંને પાસા પર સમાન અંકો આવે એની સંભાવના આપણે શોધવાની છે જોજો એક જ દાખલામાં ઘણા બધા દાખલા આપણે લઈ લઈએ છીએ સૌ પ્રથમ આપણે વિચાર કરવાનો કે બે સમતોલ પાસાને જ્યારે ફેંકવામાં આવે એક વખત ત્યારે પરિણામો કેટલા આવે અને કયા કયા આવે એ હવે આપણે શોધીએ છીએ કે બે સમતોલ પાસાને જ્યારે એકવાર ફેંકવામાં આવે ત્યારે શક્ય પરિણામો જે છે તો કુલ આપણને છત્રીસ પરિણામો મળશે બરાબર કુલ કેટલા પરિણામો મળશે છત્રીસ પરિણામો મળશે એકવાર જ્યારે બે સમતોલ પાસાને જ્યારે ફેંકીએ છીએ એક વખત તો કયા કયા શક્ય છત્રીસ પરિણામો આપણે મેળવવાના છે તો આ છત્રીસ પરિણામો કયા છે એ આપણે જોવાનું છે હવે તમારી સમક્ષ કયા કયા છત્રીસ પરિણામો છે એ અહીંયા દર્શાવેલા છે જુઓ કે જ્યારે પાસાને એક પાસાને ઉછાળવામાં આવે ત્યારે એની ઉપર એક અંક આવે બીજાને ઉપર ઉછાળવામાં આવે ત્યારે એને પણ એક અંક આવે આ ઘટના પણ શક્યતા છે કદાચ એક પાસા ઉપર એક આવે તો બીજા પાસા ઉપર બે આવે કદાચ એક પાસા ઉપર એક આવે બીજા પાસા ઉપર ત્રણ આવે એક ઉપર પહેલા ઉપર એક આવે બીજા ઉપર ચાર પણ આવી શકે પહેલા ઉપર એક આવે બીજા ઉપર પાંચ પણ આવી શકે પહેલાં ઉપર એક આવે બીજા ઉપર છ પણ આવી શકે જુદું પણ બને જુઓ એવું નથી કે એક જ આવે ચલો બે આવે તો પહેલા પાસા ઉપર બે આવે तो બીજા પાસા ઉપર એક પણ આવે 2 2 આવે 2 3 આવે 2 4 આવે 2 5 આવે કા તો 2 6 આવે આવી જ રીતે પાછો આગળ વિચારીએ 3 1 આવે 3 2 આવે 3 3 આવે 3 4 આવે 3 5 આવે કા તો 3 6 આવે પહેલા પાસા ઉપર 4 આવે બીજા પાસા ઉપર 1 આવે

જોઈ જુઓ વિદ્યાર્થી ભાઈ બહેનો તો આ કુલ છત્રીસ પરિણામો થયા ક્યારે જ્યારે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે ત્યારે કુલ આપણને છત્રીસ પાના આપણને મળે સોરી છત્રીસ પરિણામો આપણને મળે હવે આપણને શું કહ્યું છે એ જુઓ પ્રશ્ન આપણો શું છે કે બે પાસા પર આવતા સમાન અંકોની ઘટનાની સંભાવના શોધો બંને પાસા પર સમાન અંકો આવે તો એ કેટલા પરિણામ છે એ આપણે આમાંથી શોધવાના છે તમારી સામે જુઓ વિદ્યાર્થી ભાઈ બહેનો કે તમને અહીંયા લાલ રંગથી કરેલા છે જુઓ એક એક બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ અને છ આ બંને પાસા પર સમાન અંકો આવે એવા કેટલા પરિણામ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ નીચે અંદર લાઇન કરેલી છે તો બંને પાસા પર સમાન અંકો આવે એવા મળતા પરિણામો કેટલા છ અને કુલ કેટલા છત્રીસ તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ કે બે પાસા પર આવતા સમાન અંકોની ઘટના ઈ ના પરિણામોની સંખ્યા કેટલી છે છ તો માટે પી ઓફ ઈ બરાબર ઈ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની તમામ પરિણામોની સંખ્યા તો કેટલા પરિણામો મળ્યા છ કુલ કેટલા છત્રીસ તો જવાબ આવશે આપણો વન અપોન સિક્સ તો જોયું વિદ્યાર્થી મિત્રો કુલ છત્રીસ પરિણામો જે છે એ છત્રીસ પરિણામોથી બંને પાસા ઉપર સમાન અંકો આવે એવા આપણને પરિણામો મળે છે છ કુલ તો છત્રીસ જ છે બરાબર હવે જ્યારે બીજો પ્રશ્ન આવે જો બીજું ઉદાહરણ છે કે જો પી ઓફ ઈ બરાબર ઝીરો પોઈન્ટ હોય તો ઘટના ઈ નહીં ની સંભાવના શું છે હવે આ શું કહેવા માગે છે એને બરાબર આપણે ધ્યાન રાખવાનું જો પી ઓફ ઇઝ ઇક્વલ ટુ તો ઘટના ઈ નહીં બનવાની જે સંભાવના શું હોય આજે નહીંની જે ઘટના જે છે એ એની આપણે પૂરક ઘટના છે શું છે એની પૂરક ઘટના છે તો જુઓ તો ઘટના અહીં જે ઘટના ઈની જે પૂરક ઘટના ઈ જે છે એ નહીંની છે તો પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ માઇનસ જે નહીં બનવાની જે ઘટના છે એ આ બંને ઘટનાઓનો સરવાળો કેટલો થશે એક જ થાય આપણે આગળ પણ જોયું છે કે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર ઇઝ ઇક્વલ ટુ વન તો પી ઓફ ઇ એટલે કે ઝીરો પોઈન્ટ નહીં બનવાની જે ઘટના જેને આપણે પૂરક ઘટના કહીએ છીએ પી ઓફ ઇ બાર બરાબર તો વન માઇનસ 0.05 પોઈન્ટ તો કેટલી થશે વનમાંથી આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ બાદ કરીએ એટલે ઝીરો નાઇન ફાઇવ માટે ઈ ઘટના જે નહીં ઘટના બનવાની જે સંભાવના જે છે એ કેટલી થશે ઝીરો નાઇન ફાઈવ આ પૂરક ઘટના થઈ આ ખાસ ધ્યાનમાં રાખવાનું આપણે સૂત્ર આગળ પણ જોઈ ગયા છે કે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર ઇઝ ઇક્વલ ટુ વન ઘટના નહીં બનવાની સંભાવના ત્યારે શોધવાની હોય ત્યારે એને હંમેશા એકમાંથી શું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે આપણને એ સંભાવના આપણને મળી જાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીભાઈ બહેનો બહુ જ સરળતાથી શીખવાનું છે આ પ્રકરણ ધોરણ નવની અંદર પણ આપણે આ શીખી ગયા છીએ હવે આ ઘટના જે બની પૂરક ઘટના એ પૂરક ઘટનાને જ્યારે આપણે લઈએ છીએ ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે હંમેશા એકમાંથી એ બાદ કરવાની છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ છે કે આપેલ છે કે વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપણને આપી છે ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ છે હવે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી છે ન હોય એની સંભાવના આપેલી છે આપણને કેટલી છે ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ હવે બે વિદ્યાર્થી જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના કેટલી છે એ આપણે શોધવાની છે બરાબર તો જુઓ જન્મદિવસ સમાન છે એટલે કે ઘટના આપણે એ કહીએ છીએ જ્યારે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તે ઘટનાને આપણે એ બહાર કહીએ પૂરક ઘટના પરંતુ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એ ઘટના ઈ બારની સંભાવના આપણને આપી છે 0.992 નાઇન નાઇન ટુ તો આપણે અહીંયા કિંમત મૂકવાની છે વિદ્યાર્થી ભાઈ કે જુઓ કે પી ઓફ બાર ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ માટે પી ઓફ પ્લસ પી ઓફ બાર ઇઝ ઇક્વલ ટુ વન માટે પી એ બારની કિંમત આપી છે ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ ઇઝ ટુ વન તો માટે પી ઓફ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ આપણે વનમાંથી બાદ કરીએ તો આપણને કિંમત મળશે 0.008. પોઈન્ટ એટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી ભાઈ બહુ જ સહેલામાં સહેલી વસ્તુ છે આ કે અને જ્યારે રકમ આવે ત્યારે રકમને બરાબર ધ્યાનથી સાંભળવાની છે જોઈ અને ત્યાર પછી એ શું કહેવા માગે છે એ પહેલાં સમજશો તો જ તમે સરળતાથી દાખલો ગણી શકશો આમાં બહુ કંઈ એટલી બધી ઊંડા ઉતરીને ક્યાંય એટલું બધું કરવાનું છે નહીં પણ સમજણથી જો કરશો તો સરળતાથી એ દાખલો ગણી શકાશે તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આવા સ્વાધ્યાયના પણ ઉદાહરણો આપણે હવે આગળ ના એપિસોડની અંદર આપણે જોઈશું એ પહેલાં જ્યારે તમે આ પ્રકરણનો અભ્યાસ કરો ત્યારે ખાસ એનો વ્યાખ્યા જે છે એને બરાબર સમજી લેજો સમજી અને ઉદાહરણ ધોરણ દસની અંદર જે સંભાવનાનું જે પ્રકરણ મૂકવામાં આવ્યું છે તે વિદ્યાર્થીભાઈ બહેનો ખૂબ જ સરળ છે ચાર માર્ક્સ તમે સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો નાની નાના ઉદાહરણ પણ સરસ બહુ મજાના પુસ્તકની અંદર જ્યારે નવું પુસ્તક તમારી સમક્ષ આવી રહ્યું છે ત્યારે એની અંદર ઉદાહરણો પણ ખૂબ જ સરસ મજાના આપ્યા છે અને જે સ્વાધ્યાય પણ આપ્યું છે એ પણ બહુ સરસ ટૂંકું અને સારું આપ્યું છે જે આપણે જ્યારે ગણવા બેસીએ ત્યારે બહુ જ સરળતાથી ચારે ચાર માર્ક્સ આપણને પૂરા મળે એની આપણને ચોક્કસ ખાતરી મળી જાય એવું છે થોડું ધ્યાન રાખશો ચીવટ રાખશો તો આમાં કોઈ બહુ મોટા એવા મોટા દાખલા કંઈ છે નહીં ટૂંકા એક જ સૂત્ર આધારિત છે પણ એ સૂત્રને બરાબર જ્યારે સમજ્યું છે અને દાખલા બરાબર સમજીએ છીએ તો ચોક્કસ સારું પરિણામ આપણે મેળવી છે હવે પછીના એપિસોડની અંદર આપણે વધારાનાં જે ઉદાહરણો જે છે એ ઉદાહરણનો આપણે અભ્યાસ કરીશું ફરીથી મળીશું જય સદી આપણને કારકિર્દીની તક આપે છે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી શું કરવું કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે આવું એક ક્ષેત્ર છે હેલ્થ અને લાઈફ સાયન્સીસ ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે આરોગ્ય વિજ્ઞાનમાં સ્વાસ્થ્ય સંભાળ સંબંધિત તમામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમ કે એમબીબીએસ બીડીએસ બીએચએમએસ બીએએમએસ જેવા અભ્યાસક્રમો ઘણા લોકો માટે લોકપ્રિય છે તેમની સાથે નર્સિંગ પેરામેડિકલ બાયોમેડિકલ હેલ્થ કેર વગેરે જેવા ઓછા જાણીતા અભ્યાસક્રમો પણ કારકિર્દીની અસંખ્ય તક આપે છે શારીરિક ટ્રેનર ન્યુટ્રિશનિસ્ટ વગેરે જેવા કારકિર્દીના કેટલાક નવા ક્ષેત્રો પણ ખુલ્યા છે દસમા ધોરણ પછી હેલ્થ સાયન્સનું ક્ષેત્ર બહુવિધ ઉચ્ચતર માધ્યમિક વ્યવસાયિક અભ્યાસક્રમો આઈટીઆઈ અને પોસ્ટ એસએસસી ડિપ્લોમા અભ્યાસક્રમો ઓફર કરે છે જે રોજગાર અને સ્વરોજગાર માટેની તક તરફ ખુલે જાય છે મેડિસિન્સના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે સાયન્સ સ્ટ્રીમમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ શાસ્ત્ર અને જીવવિજ્ઞાન સાથે અને બારમું પૂર્ણ કરવું ફરજિયાત છે ભારતમાં મેડિકલ સાયન્સ હેઠળના કોર્સ જેવા કે એમબીબીએસ ડેન્ટલ નર્સિંગ પેરામેડિકલ ફિઝિયોથેરાપી ઓક્યુપેશન થેરપી સ્પીચ અને ઓડિયોથેરાપી ઉપરાંત હોમિયોપેથી આયુર્વેદ યુનાની અને વેટરનરી સાયન્સ જેવી વૈકલ્પિક ચિકિત્સા વિજ્ઞાનમાં પ્રવેશ મેળવવા માટે બારમા ધોરણ પછી નીટની મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે તબીબી વિજ્ઞાન હેઠળના તમામ વ્યવસાયિક અભ્યાસક્રમોની સરેરાશ અવધિ સામાન્ય રીતે સાડા વર્ષ છે એના પછી એક વર્ષ ઇન્ટર્નશીપ હોય છે ત્રણ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ પૂરા કરવા પહેલા નીટ જેવી પરીક્ષા આપવી જરૂરી છે વૈકલ્પિક ચિકિત્સા વિજ્ઞાન યોગ નિસર્ગોપચાર જેવા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવું આયુષ મંત્રાલય શરૂ કર્યું છે ફાર્મસી પણ આરોગ્ય વિજ્ઞાન હેઠળનો એક જાણીતો કારકિર્દી વિકલ્પ છે બારમું ધોરણ પૂર્ણ કર્યા બાદ તમે ડિપ્લોમા ફાર્મસી બેચલર ફાર્મસી અને પછી ફાર્માડીની પસંદગી કરી શકો છો જેના પછી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઘણા રોજગારની અને સ્વરોજગારની તક ઉપલબ્ધ છે હેલ્થ અને લાઈફ સાયન્સના ક્ષેત્ર માટે મદદની ભાવના માનસિક અને ભાવનાત્મક સ્થિરતા સતત શીખવાની ધીરજ અને ઉત્સાહ આવશ્યક છે આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે જે વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી શું કરવું કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાના રૂચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે આવું એક ક્ષેત્ર છે લલિત કલા ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે માનવ અસ્તિત્વની શરૂઆતથી લલિત કલા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે લલિત કલા વ્યાપક રીતે ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે વિઝ્યુઅલ આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ અને અપ્લાઇડ આર્ટ્સ વિઝ્યુઅલ આર્ટ્સમાં ડ્રોઈંગ પેઇન્ટિંગ સ્કલ્પ્ટિંગ એટલે કે મૂર્તિકલા ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે પરફોર્મિંગ આર્ટ્સમાં ડાન્સ નાટક અને સંગીતનો સમાવેશ થાય છે અપ્લાઈડ આર્ટ્સ એટલે રાંધણ વિજ્ઞાન સૌંદર્ય વિજ્ઞાન ફેશન ડિઝાઇનિંગ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એડવર્ટાઇઝિંગ ગ્રાફિક ડિઝાઇન એનિમેશન અને મલ્ટીમીડિયા ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે ક્રિએટિવિટી અને ઇનોવેશન આજના યુગમાં ડિજિટલ અને તકનીકી ક્રાંતિના યુગમાં ખૂબ મહત્વનું છે જેથી લલિત કલામાં નવા કારકિર્દીના માર્ગ ખુલ્યા છે લલિત કલાના ક્ષેત્રમાં દસમા ધોરણ પછી ઉચ્ચ માધ્યમિક વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો છે જે રોજગારી અને સ્વરોજગારીની તરફ લઈ જાય છે તેવી જ રીતે પછી અને ઘણા અભ્યાસક્રમો છે જેવા કે ડેસ્કટોપ પ્રકાશન ફૂડ ટેકનોલોજી બેકિંગ ટેકનોલોજી ફોટોગ્રાફી વગેરે જેવા ડિપ્લોમા ત્યાર પછી કંઈ પણ કામ કરીને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી શકાય છે

ઊંડી રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ સ્કલ્પચર શિલ્પ અપ્લાઈડ આર્ટ્સ વિઝ્યુઅલ આર્ટ્સ મ્યુઝિક ડિઝાઇનિંગ પરફોર્મિંગ આર્ટ્સ ફેશન ડિઝાઇન પેઇન્ટિંગમાં વિશેષતા સાથે બેચલર ઇન ફાઇન આર્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે આ ચાર વર્ષનો કોર્સ છે જે વિદ્યાર્થીઓને કળા માટે જુસ્સો છે તેઓ બારમા ધોરણ પછી દરેક માટે પ્રવેશ પરીક્ષા પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને આઈઆઈટીમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો પણ વિચાર કરી શકે છે આર્કિટેક્ચર લલિત કલાનો બીજો વિકલ્પ છે જે લલિત કલા અને ટેકનિકલ ક્ષેત્રો બંનેનું સંયોજન છે ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જેમને બારમું ધોરણ વિજ્ઞાન અને ગણિત આવશ્યક વિષય તરીકે પૂર્ણ કર્યું છે તેઓ નાટા પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જોડાઈ શકે છે લલિત કલામાં કારકિર્દી બનાવવા માટે ધીરજ અને ખંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી કલાને વિકાસવા માટે તમારે સમય આપવો જરૂરી છે કલા માટે સર્જનાત્મકતા અને જુસ્સો આ ક્ષેત્રની પૂર્વ જરૂરિયાતો છે આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે